હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકના ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 4 વિષય કૂહો નો પાઠ 3 શંખલાની બહેન છીપલી નો બીજો વિભાગની પ્રવૃત્તિઓની સમજ મેળવશું. બાળ દોસ્તો, આ પાઠના અન્ય વિડીયો તમે પ્લેલિસ્ટની લિંક પરથી મેળવી શકશો. તો ચાલો શીખીએ પાઠ 3 શંખલાની બહેન છીપલી ના પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ. છ વર્ગમાં ચર્ચા કરો અને જવાબ લખો. સવાલ 1, દિવ્યેશનું મકાન બનાવવામાં વપરાયેલી સામગ્રી. જવાબ, કાણા પડેલા જૂના પતરા, લાકડા, પ્લાસ્ટિકની થેલીઓ, કોથળા, કાપડ વગેરે. અમારું મકાન બનાવવામાં વપરાયેલી સામગ્રી, ઈંટ, કપચી, સિમેન્ટ, રેતી વગેરે. સવાલ 2, દિવ્યેશ રહેતો હતો તેવા મકાનમાં રહેવામાં કેવી કેવી મુશ્કેલીઓ પડે. જવાબ, વરસાદની, શિયાળામાં ઠંડીની અને ઉનાળામાં ગરમી વગેરે જેવી મુશ્કેલીઓ પડે. સવાલ 3, નવ વર્ષનો દિવ્યેશ એવા કયા કયા કામ કરે છે જે તમે નથી કરતા. જવાબ, ચાની લારીએ વાસણ માંજવા, ચા આપવી, કુલ્ફી વેચતો વગેરે કામ કરે છે જે અમે નથી કરતા. 4, દિવ્યેશના પપ્પા તેના વખાણ કેવી રીતે કરતા હશે. જવાબ, દિવ્યેશ તેના પપ્પાને ચા અપાવવામાં, કુલ્ફી વેચવામાં, કાથીકામના ચિત્રો બનાવતો, કુલ્ફીની પટ્ટીઓમાંથી અવનવી વસ્તુઓ બનાવતો વગેરે કામો જોઈ એને દિવ્યેશના પપ્પા તેના વખાણ કરતા હશે. 7, નજીકના અર્થવાળા વાક્ય સામે ખરું કરો. નજીકના અર્થવાળા એટલે કે સમાનાર્થી અર્થો. 1, દિવ્યેશ ગરીબ મા બાપનું હવે એકમાત્ર સંતાન. વિકલ્પ આપ્યા છે, દિવ્યેશને એક પણ ભાઈ બહેન નહોતા. 2, દિવ્યેશની બહેનનું મૃત્યુ થયું હતું. 3, તેને ભાઈ બહેન હતા પરંતુ હવે સાથે રહેતા નહોતા. સાચો જવાબ 1, દિવ્યેશને એક પણ ભાઈ બહેન નહોતા. સવાલ 2, પેટ ભૂખથી ભૂમો પાડતું હોવા છતાં કુલ્ફીને મોં સુધી ન લઈ જવા જેટલો સંયમ તેણે કેળવી લીધો હતો. વિકલ્પ જોઈએ, ગરીબીને કારણે દિવ્યેશે પોતાની ઈચ્છાઓ પર કાબુ મેળવી લીધો હતો. ઘરમાં વધુ પૈસા આપી શકાય તેથી દિવ્યેશે કુલ્ફી ખાવાની ઈચ્છા મારી નાખી. 3, બહુ ભૂખ લાગે ત્યારે દિવ્યેશને કુલ્ફી ખાવાની તીવ્ર ઈચ્છા થતી. સાચો જવાબ 1, વિધાન, ગરીબીને કારણે દિવ્યેશે પોતાની ઈચ્છાઓ પર કાબુ મેળવી લીધો હતો. 3, દિવ્યેશ ઘણી હોંશથી પોતાની કલા કારીગરી વડે અજબ સર્જન કરતો. વિકલ્પો જોઈએ, દિવ્યેશ ઘણા ઉમંગથી ઘણા નવા નવા ચિત્રો દોરતો, દિવ્યેશ ઉત્સાહભેર નવી નવી વસ્તુઓ બનાવતો, દિવ્યેશ ખુશ હોય ત્યારે નવાઈ લાગે તેવી વસ્તુઓ બનાવતો. સાચો જવાબ 3, વિધાન, દિવ્યેશ ખુશ હોય ત્યારે નવાઈ લાગે તેવી વસ્તુઓ બનાવતો. 4, રક્ષાબંધનના દિવસે શાળામાં મેળો જામ્યો હતો. રક્ષાબંધનને કારણે શાળામાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું હતું. રક્ષાબંધનને દિવસે શાળામાં મોટી સંખ્યામાં બાળકો આવીને આનંદ કરતા હતા. સાચો જવાબ આવશે 1, વિધાન, રક્ષાબંધનના લીધે શાળામાં ખૂબ ભીડ થઈ હતી. પ્રશ્ન ક્રમ 8, જાનકી કારીગર છે તેની વાત મોટેથી વાંચો. મારું નામ જાનકી છે, હું 4th ધોરણમાં ભણું છું. એક દિવસ મેં દિવાસળી અને પતંગના દોરા વડે કંઈક નવું બનાવવા વિચાર્યું. સૌપ્રથમ મેં 5 દિવાસળી લીધી. એક દિવાસળીને ઊભી રાખી તેનું મોં બને તે રીતે કાળો ભાગ છોડી દીધો, લપેટવાની શરૂઆત કરી. બીજી 2 દિવાસળીનો કાળો ભાગ કાઢી દરેકના 2 છેડા જોડાઈ રહે તે રીતે ગળાથી બંને બાજુ ત્રિકોણ બને તેમ જોડી ફરીથી દોરો લપેટવાનું શરૂ કર્યું. ખંભો અને હાથ બને તે રીતે બંને તરફ ઉપર નીચે વીંટતા હોય તેમ લચ્છીની જેમ દોરો લપેટ્યો. ત્યારબાદ બંને હાથ બહારથી તરફ રહે તેમ અંદર દોરો વીંટ્યો. ઊભી સળીનો થોડો ભાગ ભાગી રહે ત્યાં બીજી 2 સળીનું મોં કાઢી ગોઠવી પગ બનાવ્યા. તેની ફરતે દોરો વીંટાળવાનું ચાલુ રાખ્યું. કમર બને તેમ ગોળ દોરો વીંટાળ્યા બાદ બંને પગની ફરતે ફરીથી લચ્છી વીંટતા હોય તેમ દોરો લપેટ્યો. દોરાના છેડાને વળ ચડાવી પગ બનાવેલ સળીને પગનો પંજો બને તેમ વાળી દીધી. જાનકીએ શું બનાવ્યું તે ઓળખો. આવું રમકડું બનાવવા પહેલાં શું કરશો તે વિચારો અને કહો.
નવ, તમારા શિક્ષકના ઉચ્ચાર ધ્યાનથી સાંભળો અને મારું નામ જાનકી ફકરાનું શ્રુત લેખન કરો. દસ, એક મિનિટ માટે આંખ બંધ કરીને બેસો અને સૂચના મુજબ કરો. દિવ્યેશની શાળામાં રક્ષાબંધનની ઉજવણી કઈ રીતે થઈ? તમારા શબ્દોમાં લખો. જવાબ, દિવ્યેશે મોતી, ચણોઠી, કારેલાના બી, લાકડાની પટ્ટીઓ અને તારામંડળના નકામા તાર જેવી પ્રચુરણ સામગ્રીમાંથી રેશમી દોરા ગૂંથીને રૂહને મેઘધનુષના રંગનું કરીને જાત જાતની અને ભાત ભાતની રાખડીઓ બનાવી હતી. રક્ષાબંધનના દિવસે દિવ્યેશ આ રાખડીઓનું બોક્સ લઈને શાળાએ આવ્યો અને શાળામાં આવેલ વડફરતેના ઓટલે બોક્સ ખોલીને બધા જોઈ શકે તે રીતે રાખડીઓ ગોઠવી. તેના મિત્રો તેની રાખડીઓ જોવા ખરીદવા ટોળે વળી ગયા. રિયા, નેહા, શરીફા, ભવ્યા વગેરેને મનગમતી રાખડીઓ મળી ગઈ. સૌ બહેનોએ પોતાના ભાઈઓને હાથે વિધિવત રાખડીઓ બાંધી. દિવ્યેશને રિયાએ રાખડી બાંધી. દિવ્યેશને આ દુનિયા છોડી ગયેલી 2 વર્ષની નાની બહેન યાદ આવતા તેની આંખોમાં પાણી આવી ગયા હતા. બ, દિવ્યેશની બહેન વિશે તમે શું જાણો છો? લખો. દિવ્યેશને ઢીંગલી જેવી 2 વર્ષની નાની બહેન હતી. દિવ્યેશ એને ખૂબ લાડ લડાવતો હતો. તે થોડા સમય પહેલાં જ બીમારીમાં સપડાઈને આ દુનિયા છોડી ગઈ હતી. રક્ષાબંધનના દિવસે દિવ્યેશને પોતાની બહેન યાદ આવતા તેની આંખોમાં પાણી આવી ગયા હતા. ક, દિવ્યેશ તમારો મિત્ર છે, તમે તેનો પરિચય મહેમાનને આપો. જવાબ, દિવ્યેશ મારો મિત્ર છે, તે 9 વર્ષનો છે. તેના મા બાપ ખૂબ ગરીબ છે. તે ગવર્મેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરે છે. ફુરસદના સમયમાં તે તેના પિતાને ચાની લારીએ મદદ કરે છે. તે સંયમી છે. તે ભણવામાં હોશિયાર છે. તે હોંશથી પોતાની કલા કારીગરી વડે અજબ ચીજોનું સર્જન કરે છે. રક્ષાબંધનના દિવસે તે સૌને ગમતી રાખડીઓ બનાવી લાવ્યો હતો. 11, 3-3ના જૂથમાં કામ કરો. પાઠના 2 ભાગ અહીં આપ્યા છે. તેમાંથી 1 ભાગ પસંદ કરી તેના પરથી નાટક ભજવો. 1, રક્ષાબંધનના દિવસે શાળામાં મેળો જામ્યો હતો. બાળકો આજે વર્ગના બદલે મેદાનમાં ઘૂમતા હતા. તે લઈ રાખડીઓ ખરીદી સૌ ખુશખુશાલ થઈ ગયા. 2, રક્ષાબંધનની ઉજવણી શરૂ થઈ તે લઈ દિવ્યેશ નામ ભીંજાયેલું હતું. 12, દરેક શબ્દ બૂમ પાડીને વાત કરતા હોય તેમ ખાનગી વાત કહેતા હોય એ રીતે એમ 3 વાર બોલો અને 1 વખત લખો. હરખ ખેલી, હરખ ખેલી, ગીલીદંડા, પર્યાવરણ, ધીંગામસ્તી, પ્લાસ્ટિક, ઓક્ટોપસ, આઈસ્ક્રીમ, શક્તિશાળી. 13, અ, તમને તાળી પાડવી ગમે છે ને? અહીં જેટલી તાળી તેટલા અક્ષર. જેમ કે 1 તાળી હોય તો હું, તે, મેં, જે, હે, છે, શું, શું. 2 તાળી માટે મારું, મારી, તમે, સારું, ફરિયા. અને 3, 3 તાળી હોય તો સવાર, બપોર, જયંત, જમાડે, કૂદીને. તમારા શિક્ષક તાળી પાડે તે પ્રમાણે શબ્દ બોલો. 1 તાળી હોય, 1 અક્ષર હોય તો 1 તાળી, 2 અક્ષરનો શબ્દ હોય તો 2 તાળી અને 3 અક્ષરના શબ્દ હોય તો 3 તાળી પાડવાની. બ, તમને તાળીના આધારે શબ્દો બનાવતા આવડી ગયું છે? ચાલો આ જ રીતે વાક્ય બનાવીએ. મહાવરો કરાવવા તમારા શિક્ષક તાળી પાડે તે મુજબ શબ્દો બનાવો. 2 તાળી, મારું, હાથી. 2 તાળી, નામ, સૂંઢ. 3 તાળીમાં માનસી હલાવે અને 1 તાળીમાં છે. ક, જોડીમાં કામ કરો. 1 જોડીદાર તાળી પાડે, બીજો વાંચે તે રીતે મારું નામ જાનકી છે ફકરો વાંચો. ડ, ડાળીઓની સંખ્યા વધારીને તમારા મિત્ર સાથે આ રમત રમો. 14, આ શબ્દો કયા કુટુંબના છે? જરૂર પડીએ શબ્દકોશનો ઉપયોગ કરો કે વડીલોની મદદ લો. તેને યોગ્ય ખાનામાં લખો. તેમાંથી તમને ગમતા શબ્દની અક્ષર સંખ્યા ગણીને લખો. બાળમિત્રો, અહીં કેટલાક શબ્દો આપેલા છે. આ શબ્દો કયા કુટુંબના છે તે જરૂર પડીએ શબ્દકોશનો ઉપયોગ કરવાનો કે વડીલોને ઉપયોગ મદદની લઈને યોગ્ય ખાનામાં લખવાના છે. શબ્દો આપેલા છે, નાસપાતી, તુર્યું, અશોક, કેળ, વાંસ, રામફળ, કીવી, ફણસી, વડ, જુઈ, અળવી, રજકો, અનાનસ, કરેણ, ખાખરો, બાવળ, ગલકું, સ્ટ્રોબેરી, વટાણા, તરબૂચ, કોળું, રાતરાણી, ગુલાબ, કણજી, તુલસી, સીતાફળ, દુર્વા, ડમરો, સાદળ, કેરી, મેથી, પારિજાત અને કુશ. હવે કોષ્ટકમાં લખીએ ફળ. તો ફળ છે નાસપાતી, રામફળ, કીવી, અનાનસ, સ્ટ્રોબેરી, તરબૂચ, સીતાફળ અને કેરી. હવે શાકભાજીના નામ, તુર્યું, ફણસી, અળવી, ગલકું,
વટાણા, કોળું, મેથી, વૃક્ષ અશોક, વાંસ, વડ, ખાખરો, બાવળ, કણજી, સાદળ, છોડ કેળ, જુઈ, કરેણ, રાતરાણી, ગુલાબ, તુલસી, દુર્વા, ડમરો અને પારિજાત. હવે ઘાસ, રજકો, કુશ. 15. કુટુંબ ન હોય તેવો શબ્દ કયો, તેના ફરતે વર્તુળ દોરો. ઉદાહરણ તરીકે સ્કૂટર, બસ, વિમાન, ટેબલ, સાયકલ. આમાં વાહનોના નામમાં ટેબલ એ જુદું પડતું છે, તેના ઉપર ગોળ કરવાનું. આ જ પ્રમાણે નીચે શબ્દ આપેલા છે, એમાં જુદા પડતા અક્ષર ઉપર ગોળ કરશું. સવાલ 1. દીપડો, વાઘ, સિંહ, ડુક્કર, જીરાફ. જેમાં જુદું પડે છે ડુક્કર. અક્ષર છે 3 2 2 3 3. 2. લીમડો, કેળ, પીપળો, આંબો, વડ. જુદું પડે છે કેળ, કેમ કે છોડ છે, બાકીના ઝાડ છે. અક્ષર લખીએ 3 2 3 2 2. અક્ષરોની સંખ્યા લખેલી છે આ. 3. ટીવી, મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટર, ઇસ્ત્રી. જુદો પડે છે ઇસ્ત્રી. અક્ષરોની સંખ્યા 2 4 4 4 ને 2. 4. જામફળ જુદું પડે છે, બાકીના શાકભાજી છે. તુર્યું, કોબીજ, ફ્લાવર, તૂતી. અક્ષરોની સંખ્યા 3 3 4 4 ને 2. 5. વહાણ, સ્ટીમર, હોડી, હેલિકોપ્ટર, સબમરીન. માં જુદું પડે છે હેલિકોપ્ટર. બાકીના વાહનો પાણી પર ચાલતા છે, જ્યારે હેલિકોપ્ટર આકાશમાં ઉડે. હવે આ શબ્દોની અક્ષરોની સંખ્યા છે 3 3 2 5 ને 5. 16. કુટુંબના સભ્ય હોય તેવા શબ્દો લખો. ઉદાહરણ તરીકે શાળાની સામે ઘંટ, રિસેસ, પરીક્ષા, મસ્તી, રજા, મિત્ર. અહીં ઉદાહરણમાં શાળામાં આવતી વસ્તુઓ લખી છે. એ જ પ્રમાણે ખેતરમાં આવતી હળ, ટ્રેક્ટર, બી, કૂવો, કરબ, વાવણિયું, પાવડો, કોદાળી, દાતરડું, દોરડું, પાણી અને બળદું. ગાય, વાછરડું, ઘાસ, કોઠ, ખાણ, દૂધ, કેન, પાણી, દોરડું, છાણ અને ગૌમૂત્ર. 4. ડોક્ટર, થર્મોમીટર, સ્ટેથોસ્કોપ, બેડ, ખુરશી, ટેબલ, દવાઓ, ઓપરેશન થિયેટર, ઇન્જેક્શન, નર્સ અને પાટો. કુટુંબ, મમ્મી, પપ્પા, દાદા, દાદી, કાકા, કાકી, ભાઈ, બહેન, ભત્રીજો, ભત્રીજી, પિતરાય. ચાલો ગાઈએ ગીતડું, પાટીમાં મેં દોર્યો દોર્યો. હવે પછીની પ્રવૃત્તિઓ તમે અન્ય વિભાગમાં જોઈ શકશો. બાળમિત્રો, આ પાઠના કે કુહ વિષયના બીજા પાઠના વિડીયો તમે ડિસ્ક્રિપ્શન બોક્સ કે પ્લેલિસ્ટની લિંક પરથી મેળવી શકશો. થેન્ક યુ દોસ્તો, એજ્યુટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. આભાર દોસ્તો.